प्रवचन शिखर आचार्य भगवान महाबोधेश्वरी महाराजा से विनती करूंगा, गुरुदेव आप हमें अपने मुखारविंद से अमृतवाणी धर्मवाणी धर्म देशना का रसपान कराएं। आचार्य भगवान महाबोधेश्वरी महाराजा, आज चौथो दिवस त्रिदिवसीय एलर्ट यंग ग्रुप ने शिविर ने गईकाले पूर्ण होती અને આજથી સ્પર્શના મહોત્સવમાં વાસ્તવિક પ્રવેશ થયો છે. ગઈકાલ સુધી આ ટીમ સ્પર્શ મહોત્સવ સમિતિ થોડી ટેન્શનમાં હતી. તમને સૌને પણ ખ્યાલ હશે જે ઉત્સાહથી ગિરનાર જવાની તમારી ભાવના, અને ગિરનાર જ બંધ થઈ ગયો એક દિવસ માટે, ગઈકાલે ખુલ્યો. મને મારા વાત્સલ્ય સુંદરજીએ કીધું હવે બધું જ લાઈન પર, મેં કીધું એનું કારણ ગઈકાલનો ગુજરાત સમાચાર જેણે વાંચ્યું હશે એમાં આવ્યું હતું કે શનિ તુલા રાશિમાંથી બહાર આવી ગયો. અને આ તુલા રાશિ છે, તુલા રાશિની પનોતી પૂરી થઈ, હવે આજથી એમના પુણ્યનો ડબલ વિસ્ફોટ થવાનો. કઈ રાશિમાં ગઈએ, જે રાશિમાં ગઈએ, હવે એને 8 ની હોય કે 7.5 ની હોય, પણ આ રાશિમાંથી બહાર આવીશ. અને ઉત્તરોત્તર 26 જાન્યુઆરી સુધી આ મંડપની અંદર સવાર બપોર સાંજ વિવિધ કાર્યક્રમો થશે. રાજનગરના શ્રાવક શ્રાવિકાઓ માટે આજના દિવસે એક અદ્ભુત કાર્યક્રમ, જે પૂજ્યપાદ રત્નસુંદર મહારાજ સાહેબની નિશ્રામાં છેલ્લા કેટલાક વર્ષોથી દર ચાતુર્માસની અંદર અનુષ્ઠાન થાય એવું સરસ્વતી પૂજન. સરસ્વતી, સાચું બોલો, તમને સરસ્વતી પ્રસન્ન થાય એમાં આનંદ કે લક્ષ્મી પ્રસન્ન થાય એમાં આનંદ? બંને. અને બેમાંથી એક હોય તો અહીંયા બેઠા ત્યારે સરસ્વતી ને બહાર નીકળે એટલે લક્ષ્મીજી ચાલે. સરસ્વતીનું અનુષ્ઠાન, જે સ્તોત્ર અત્યારે બોલાયો એનો જો અર્થઘટન કરો તમે, રોજ સવારે ઉઠીને આ સ્તોત્ર પાઠ કરો, 1 લાખ વખત એ મંત્રનો જાપ કરો, તમને કદાચ સરસ્વતી ભલે પ્રસન્ન ન થાય પણ તમારા ઉપર શ્રુત દેવતા શ્રુત જ્ઞાન પ્રસન્ન થયા વગર ના રહે. એટલે મારા સાહેબ આજે અનુષ્ઠાન કર્યું, હવે અમને 2 પ્રતિક્રમણ 5 પ્રતિક્રમણ 4 અજીત શાંતિ બધું આવડી જશે. વાહ, પૂજ્યપાદ રત્ન સુંદર મહારાજ સાહેબ એક પ્રસંગ સરસ કહેતા હોય છે દ્રષ્ટાંત. એક ભક્ત ગણપતિને રોજ કહે કે મને તું કરોડપતિ બનાવ. એક વર્ષ સુધી એને વિનંતી કરી, ગણપતિ પ્રસન્ન ના થયા. અને એક દિવસ પ્રસન્ન થઈ ગયા. જેવા પ્રસન્ન થયા, હે ગણપતિ દાદા તમે મને કરોડપતિ બનાવો, અને બાપા 1 લાફો મારી. મેં તમને કરોડપતિ બનાવવાનું કીધું, તમે મને લાફો માર્યો. ગણપતિએ કીધું મારે તને કરોડપતિ બનાવવો છે, પણ પેલા 10 રૂપિયાની લોટરી તો લે. તું લોટરી લે તો હું લગાડું અને તને કરોડપતિ બનાવું. તમે એમ નહીં માનતા કે આજનું અનુષ્ઠાન કરી દીધું એટલે હવે આપણે બહુ વિદ્વાન થઈ જશું. આજનો પ્રયોગ છે, હવે આવતીકાલથી રોજ તમારો પ્રયત્ન હોવો જોઈએ. અહીં બેઠેલાને કહું છું આથી નક્કી કરો, રોજ સવારે 10 મિનિટ માટે પણ એક નવી ગાથા ગોખવાનું શરૂ કરો. જેવો વિશેષ આવશ્યક ભાષ્ય, જેમના પદાર્થોના પાઠ અમે સાંભળ્યા છે, રાત પડે
અને વિશેષ આવશ્યક ભાષ્યના પાઠ ચાલતા હોય, પ્રભાવક પ્રવચનકાર બન્યા પછી પણ જેઓ સવારે ઉઠીને ત્રણ ત્રણ ગાથા બોલતા હોય, અહીં સુધી આ ભૂમિકાએ પહોંચ્યા પછી પણ જો એમને સ્વાધ્યાયની જરૂર પડે, અહીં બેઠેલાને જરૂર પડે, આમ તમારે નહીં. મને યાદ છે એકવાર આચાર્ય ભગવંતે પ્રવચનમાં એક સરસ વાત કરી. એક યુવાને પૂછ્યું હતું, મહારાજ સાહેબ કબ તક પઢને કા, તમને થાય ને સાહેબ કેટલું ભણવાનું, પાંચ પ્રતિકરણ પછી ચાર પ્રકરણ પછી ત્રણ વાસ્ય પછી છ કર્મગ્રંથ પછી તત્વ પછી કમપૈડી, અટકવાના જ નથી. સાહેબને એને પૂછ્યું તું કહા તક પઢને કા, બહુ સરસ જવાબ આપ્યો હતો, કહા તક કમાને કા, પેલા એ નક્કી કર ક્યાં સુધી કમાવાનું. જિંદગીના છેલ્લા દિવસ સુધી જો તમારે કમાવાનું હોય તો જિંદગીના છેલ્લા દિવસ સુધી અમારે ભણવાનું હોય, કેવળ જ્ઞાન ન થાય ત્યાં સુધી સાધુએ સ્વાધ્યાય ચાલુ રાખવાનો છે. સતજ્ઞાનના છ ઉપસમની સાથે સાથે માં સરસ્વતીની આરાધના પણ જરૂરી છે. આ એ આરાધના છે જેની બપ્પ ભટ્ટ સૂરીએ પણ કરી હતી. આમ રાજાના સમયમાં થયેલા બપ્પ ભટ્ટ સુરીશ્વરજી જેમની આચાર્ય પદવી વખતે અહીં લક્ષ્મીજી હતા, અહીં સરસ્વતીજી હતા, જેમના ખભા ઉપર બે દેવતા નૃત્ય કરતા હતા, એમણે પણ સરસ્વતીની આરાધના કરી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી, એમ કહેવાય છે કે માં સરસ્વતી ત્રણ જગ્યાએ આજે પણ હાજરા હજોર છે. નંબર એક, જ્યાં તમે જાઓ છો પણ ફરવા જાઓ છો, બોલો ક્યાં? કાશ્મીર. નંબર બે, ક્યાં? કાશી. અને નંબર ત્રણ, બોલો ક્યાં? અજારી. કાશ્મીર, કાશી અને અજારી, આ ત્રણ જગ્યાએ આજે પણ માં સરસ્વતી હાજરા હજર છે. કાશી બનારસ, ગંગાના કિનારે. આથી 350 વર્ષ પહેલા ઉપાધ્યાય યશોદાજી મહારાજ પોતાના જંબુ સ્વામીના રાસમાં લખે છે, તું તૂઠી મુજ ઉપરે જાપ કરત ઉપગંગ. ગંગાના કિનારે હું તારો જાપ કરતો હતો ને માં, તું મારા પર પ્રસન્ન થઈ છે. તો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી નીકળ્યા હતા કાશ્મીર જવા માટે, અને જ્યાં અજારી આવ્યા માં સરસ્વતીએ કીધું ત્યાં સુધી જવાની જરૂર નથી, રહી જા અજારીમાં, કરીનો સાધના. ત્રણ દિવસની સાધના કરી અને અજારીમાં માં સરસ્વતી પ્રસન્ન થયા. હે કોઈ મારવાડ રાટે, સિરોઈ રોડ, જાલોર જિલ્લો, પાલી જિલ્લા, ખાસ કરકે સિરોઈ વાલે, એમ કહેવાય છે કે તમારી જીભ લથડાતી હોય, લડખડાતી હોય, તમારી જીભ તૂટા ફૂટા શબ્દો બોલતી હોય, આજે પણ રાજસ્થાનીઓ અજારી જાય છે. ભગવાન મહાવીર સ્વામીના મંદિરના બહારના કમ્પાઉન્ડમાં માં સરસ્વતીની શ્યામવર્ણી પ્રતિમા આગળ ચાંદીની જીભ મૂકે છે અને પોતાના સંતાનને એ દોષમાંથી મુક્ત કરે છે. આજે પણ ચાલો તમે હજારી ન જાઓ, કાશી ન જાઓ, કાશ્મીર ન જાઓ, પણ 18 વર્ષે મિનિમમ એકવાર ક્યાં જાઓ છો? યાત્રા કરવા પાલીતાણા છે, પાલીતાણામાં ક્યાંય ચડતાની સાથે જ રાઈટ હેન્ડમાં બાવાજીના મંદિરની પાછળના ભાગમાં માં સરસ્વતીની ભવ્ય પ્રતિમા છે. નાનકડા મંદિરમાં નમીને અંદર જાઓ, એમ કહેવાય 100 વર્ષ પહેલા થઈ ગયેલા
પૂજ્યપાદ બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજે ત્યાં બેસી અઠમ કર્યો, મા સરસ્વતીને પ્રસન્ન કરી અને એમણે 108 ગ્રંથો લખ્યા છે. એ જ પરિપાટીમાં અજારીની બાજુમાં આવેલા પિંડવાડામાં દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ જ્યારે ચોમાસા કરાવતા કરતા ત્યારે પોતાના યોગ્ય શિષ્યોને માં સરસ્વતીની આરાધના કરવા અજારી મોકલતા, જેમાંથી એક હતા યુગ પ્રધાન આચાર્ય સંત પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર મહારાજ. જે ચંદ્રશેખર મહારાજની જવાન ઉપર પ્રેમ સુરેશ્વરજી મહારાજે ખુદ માં સરસ્વતીના મંત્રનું આલેખન કર્યું અને એમની જવાન પુરપાટ ચાલી. એ જ પરંપરામાં પૂજ્યપાદ રત્ન સુંદર સુરી મહારાજ પિંડવાડા તો એ રહ્યા છે, ભલું હશે તો સંસારીપણામાં રહ્યા છે ને સાધુપણામાં રહ્યા છે, અજારી પણ ગયા હશે મને ખબર નથી એમણે ત્યાં જાપ કર્યો કે નહોતો કર્યો, પરંતુ એમણે દાદા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજ પ્રત્યે જે સમર્પણ ભાવ કેળવ્યો, મને કાંદીવલીમાં એકવાર કહેતા હતા માબોધી મહારાજ મેં બુક છે ને સંસ્કૃતની બુક 7-7 વાર કરીશ, જેમ ગચ્છાધિપતિ જયઘોષ સુરેશ્વરજી મહારાજ માટે કહેવાય એમણે 7 વાર સંસ્કૃતની બુક કરી ના ચડી છોડી દીધું, સીધું વાંચન ચાલુ કર્યું. મને કે મને પણ નતું ચડતું, પણ મેં એક કામ કર્યું, જ્યારે જ્યારે ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ પાઠ ઉપરથી ઊભા થાય એટલે હું પહોંચી જાઉં, એમનું આસનમાં જે સોળ પડી હોય ને એ સોળ સીધી કરી નાખ. બસ એક જ કામ કર્યું, આ ગુરુદેવે મને સંસારમાંથી તાર્યો છે, હવે એમના ચરણ અને શરણ છોડવા નથી. અને તમને શું કહું, પહેલું બીજું ને ત્રીજું વર્ષ પૂરું થાય અને વાપીથી એક્સપ્રેસ શરૂ થઈ, વાપીથી વ્યાખ્યાનની એક્સપ્રેસ શરૂ થઈ, જે આજે રાજનગર 56 માંથી 3 વર્ષ કાઢી નાખો, 53 વર્ષથી લગાતાર જે રીતના ગંગા વહી રહી છે, જે રીતના એક્સપ્રેસ બુલેટ ગતિની માફક દોડી રહી છે, આજે 75ની ઉંમરે 3 દિવસમાં 10-10 કલાક પ્રવચન કરવા તમે બેસીને થાકી જાઓ છો એ બોલીને પણ ફ્રેશ હોય છે. ચોમાસુ દાદા ગુરુદેવ ભુવન ભાનુ સુરી મહારાજ ની સાથે સુરત ગોપીપુરા ઓમકાર સુરીમાં અને જે પ્રવચનો ચાલતા, પ્રવચનના મેસેજ ગુરુદેવ સુધી પહોંચતા, ઇન્સ્ટન્ટ આન્સર મારું ચાલે ને, એક આજે નવું વિશેષણ આપું, ઇન્સ્ટન્ટ આન્સર. વર્તમાનમાં સેંકડો પ્રવચનકાર છે પણ બોલ આવ્યો નથી અને બાઉન્ડરીની બહાર ગયો નથી, આવા આન્સર જો કોઈની પાસે મળતા હોય તો એ રત્ન સુંદર મહારાજ છે. અને આ રત્ન સુંદર મહારાજ એમના પ્રવચનના મેસેજ દાદા ગુરુદેવ ભુવન ભાનુસુરી મહારાજ પાસે પહોંચ્યા. સવારનો સમય નૌકારસી ચાલતી હતી, આ બાજુ પદ્મ સુંદર મહારાજ બેઠા હતા, સાહેબને વપરાવતા હશે, અને દાદા ગુરુદેવે પદ્મ સુંદર મહારાજને કીધું, પદ્મ સુંદર તારો ગુરુ એ સરસ્વતી લબ્ધ પ્રસાદ છે, કોઈ નાની વચ્ચે કોઈ ફેરા ફરીને કોઈ મહોત્સવ કરીને ભલે જાહેરમાં એમને પદવી નથી અપાણી, પણ ગુરુદેવના શ્રી મુખેથી પ્રાતઃ કાળની અંદર આ
ભગવંત ને એ દિવસે પદ મળી ગયું સરસ્વતી લબ્ધ આવો એ સરસ્વતી લબ્ધ પ્રસાદ એક બાજુ નિશ્રા દાતા હોય બીજી બાજુ તમારી આગળ માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન હોય તો ચમત્કાર કેમ નહીં થાય થશે જ પણ થોડો પ્રયત્ન તમારે પણ કરવો પડશે ખાલી 10 રૂપિયાની લોટરી જેટલો તમારો 10 રૂપિયાની લોટરી જેટલો પ્રયત્ન હશે 100% 100 રૂપિયા તમને પ્રાપ્ત થયા વગર નહીં રહે આવો આજની આ આરાધના અનુષ્ઠાન કરવા દ્વારા તમે સૌ માં સરસ્વતીને પ્રસન્ન કરી સમ્ય જ્ઞાનની આરાધના કરી અંતે નિર્મળ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરો એ જ શુભેચ્છા ફરીથી એક વાત યાદ આવી ગઈ લક્ષ્મી અને પનોતી બેઉ જણા એક વખત એક વાણિયાની પાસે હાજર થઈ ગઈ એણે વાણિયાને કીધું બોલ લક્ષ્મીજી સારા કે પનોતી દેવી સારી હવે બેમાંથી એકે એને ખોટું લગાડા એમ હતું નહીં પણ અગમ બુદ્ધિ વાણી એણે કીધું ઓલો ઝાડ છે ને ત્યાં તમે બંને ઊભા રહો પછી આવો પછી જાઓ પછી હું તમને જવાબ આપું પોતે ઊભો રહ્યો બંને જણી દેવીઓ ત્યાં ગઈ લક્ષ્મી અને પનોતી જાણે રામ પર વોક કરવા નીકળી હોય એવી રીતના વોક કરતી આગળ આવી પછી પાછી ગઈ અને પૂછ્યું બોલ વાણિયા બેમાંથી કઈ દેવી સારી વાણિયો કોને કહેવાય કારણ કે એના પર સરસ્વતીના આશીર્વાદ હતા એણે કીધું લક્ષ્મીજી તમે જ્યારે આવો છો ને ત્યારે બહુ બ્યુટીફુલ લાગો છો અને પનોતી તમે આમ જાઓ છો ને ત્યારે બહુ સરસ લાગો છો સમજી ગયા હું એ જાઉં હવે રજા લઈને બોલવાનું હોય છે રજા મળે તો બોલવાનું હોય છે હવે તમે જુઓ આમાં ખબર ન પડે મને તો આજે હું થોડી શાંતિ માણતો હતો કે આજે આ ભાગશાળી હાજર નથી એ મીઠાકડી ગયા હતા પ્રતિષ્ઠામાં અને ક્યારે આવી ગયા ખબર ન પડી અને આવી ગયા પછી મેં પહેલાં પણ કીધું રોકી ન શકાય એવી ધન્ય માતાના બે દીકરા જેમની માતા કસ્તુરીબેન ગ્રહસ્થપણામાં જેમને પાણી પીવા માટે ગોળામાં ગ્લાસ નાખ્યો હોય અને લુછામીના ગ્લાસ મૂક્યો હોય એમની માએ એમને એમ કીધું હતું કે આ એઠા પાણીવાળા ગ્લાસમાં 2 ઘડીમાં સમૂર્છિમ 5 મનુષ્ય ઉત્પન્ન થાય બેટા જેટલો પ્રેમ તારી ઉપર છે ને એટલો જ આની ઉપર છે આવી માં જેમની કુખે એમનો જન્મ થયો અદ્ભુત લાગણી પ્રેમ કદાચ તમે માનતા હો કે સાહેબ સાધુપણામાં મજા શેની છે પ્રશંસાની મજા નથી આત્મીયતાની મજા છે આવી આત્મીયતા જોવા મળે એ મુનિજીવનને ખેંચવાનું નથી હોતું ઉચકવાનું હોય છે આ લાગણી આ પ્રેમ આ પ્રસંગોમાં આ બધાની ઉપસ્થિતિ ગુરુદેવના મળેલા સંસ્કાર જ્યારે જ્યારે હું એમને યાદ કરું ત્યારે તમને એમને ખુશ કરવા નથી કહેતો પણ એમને એમ કહું યાદ મને લોકો કરશે કે નહીં કરી એ ભૂમિકાની વાત નથી કરતો પણ એક વાત તો ખાસ કહું સત્યબીજે પન્યાસે ક્રિયોદ્ધાર કરાવ્યો
કલિકાંત સર્વને 3.5 કરોડ શ્લોકની રચના કરી. શ્રીપાલ રાસની રચના કરી ઉપાધ્યાય યશ્વીમાને વિનયવી મહારાજે 1964 સાલમાં શિબિર કરી ગુરુદેવેને હજારો યુવાનોને બચાવી લીધા. વિદ્વત ભર્ય પૂજ્ય મનીરાજશ્રી જંબુજીમાં કાળ કરી ગયા. મેં પણ જોયું, તમે પણ જોયું, તમે પણ સાંભળ્યું, તમને આંચકો તમને પણ લાગ્યો. પણ આ મા બુદ્ધિ એમાંથી લઈને એક એવો તાર પકડ્યો. હું એને જ્યારે 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 યાદ પણ કરું ને, શબ્દમાં બોલું લખું નહીં, પણ યાદ કરું ત્યારે એને પત્ર લખું ત્યારે એમ લખું, મા બુદ્ધિ તમે કમાલ કરી. એક સત્સંગે ઉપર થોડું તોફાન થાય, આણા કો જૈન સંઘ જાગૃત થઈ જાય. એક સ્થાવર તીર્થની રક્ષા માટે આટલી મહેનત આટલી લાગણી આપણી હોય એને હિન્દુસ્તાનભરમાં વિચારતા જંગમ તીર્થ ગણાતા સાધુને સાધ્વી એની સુરક્ષા માટે વિહાર સેવા ગ્રુપની રચના કરી દીધી. આ તમે જાઓ, વિહાર સેવા ગ્રુપના યુવાનોને હું કહું છું, યાર તમે કમાલ કરી મા બુદ્ધિને પામીને. તમે સાધુ ભગવાન ગોચરી વરમાં ક્યારે આવીને ઘરમાં રાહ જોતા હો, અને મા બુદ્ધિ સૂર્યએ જે વિહાર સેવા ગ્રુપની રચના કરી એ યુવાનોનું પુણ્ય કેટલું. વિહાર કરતા સાધુ સાધ્વી એમની રાહ જોતા હોય, ક્યારે આવે પછી વિહાર કરીએ. એમને એટલું વિશિષ્ટ કોટિનું પુણ્ય બાંધ્યું છે, અને કદાચ વિશિષ્ટ કોટિનું પુણ્ય બાંધનારા ઘણા હોઈ શકે, પણ વિશિષ્ટની સાથે વિશુદ્ધ કોટિનું પુણ્ય બાંધ્યું. જે પુણ્ય ઉદયમાં આવતા સદબુદ્ધિ ટકાવી રાખે, આવું હજારો વર્ષો સુધી થનારો આ ઉપકાર. ગુરુદેવે શિબિર શરૂઆત કરી, પછી શિબિર સર્વ સમુદાયમાં પ્રસરી, બધાએ શિબિર ઉઠાવી. પણ એમ ભુવન મનુષ્યમાંના નામ આગળ લખાય યુવા શિબિરના આદ્ય પ્રણેતા, એમ વિહાર સેવા ગ્રુપ અનેક અનેક આચાર્ય ભગવંતો સાધ્વી ભગવંતોએ કર્ણાટક, બેંગ્લોર, મહારાષ્ટ્ર ક્યાંય પણ શરૂઆત તો બધાએ કરી, પણ વિહાર સેવા ગ્રુપના આદ્ય પ્રણેતા તરીકે મા બુદ્ધિ સૂરી કાયમ માટે. એમના પુણ્યમાં મસ્કાર નથી મળતો, પણ એમને ખબર છે જ્યારે જ્યારે 12મી એમનું વિહાર સેવા ગ્રુપનું આયોજન થાય એમને કેટલો આનંદ હોય છે એની ખબર નહીં, હું પાગલ હોઉં છું. એમના સત્કાર્યની ભૂરી 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 અનુમોદના, અને હજી કેવો બુલંદ વાત છે, મર્દાનગી સાથે ઊભા ઊભા અને ઝૂમતા કરી દે, બધું જ આવડે એમને. હા, મારવાડી બોલે ત્યારે પૂછવું પડે, રાજસ્થાનમાં જન્મ્યા હતા, અને મરાઠી બોલે ત્યારે એમ લાગે ત્રંબકેશ્વરમાં જન્મ્યા હતા, ખબર જ ન પડે. આવું પ્રભુ શાસનનું, સમુદાયનું નહીં, પ્રભુ શાસનનું એક ઉત્તમ રત્ન. મેં એને મુરુડના ચોમાસામાં કીધું, બધું આટલા બધા પ્રવચન કરું છું પણ સિદ્ધિ તપ આટલા બધા હોલસેલના ભાવમાં કઈ રીતે થાય? એક દિવસ તપ ઉપર બોલાય, 2 દી, 12 દી, 22 દિવસ, પણ નાખો દી સિદ્ધિ તપ, સિદ્ધિ તપ. મારું બ્રિજ કેન્ડીમાં ઓપરેશન થયું હતું, નીચે ઉતરવાની મનાઈ હતી, પણ આ સિદ્ધિ તપનો જુવાળ કેવી રીતે પેદા કરે એ સાંભળવા માટે મુરુનમાં હું એમના પ્રવચનમાં જતો હતો, અને જે સેલ્સમેન છે પોતે આ મંદીમાં કમાણી કરે એટલે કાંઈ વિચાર્યું ન હોય, કચારી બધી શાંતિથી બેઠા હોય, સાહેબે કદાચ ન વિચાર્યું હોય, પાસ પોતાની આગળ લાવીને રાખી દે, આજે જે પાસ માગશે એને ગચ્છાધિપતિ આપશે, આપવા જ પડે. બારસો સિદ્ધિ તપ મુલુંડમાં,
આમાં એક એકથી છડિયાતા અનુષ્ઠાનો કરવામાં એમની માસ્ટરી. 20 વર્ષનું આ સરસ્વતી પૂજનમાં આ પ્રશંસા સરસ્વતી પૂજન જ છે. નિંદા કરીએ તો સરસ્વતીની આશા જ ના થાય, મને ખ્યાલ છે. જો કેવા અકળાય છે, મારી અકળામણનું પૂછ્યું તમને હું થતું છે. જો શાસ્ત્રમાં એક ઠેકાણે લખ્યું છે, રેફરન્સ સાથે વાત કરીશ. દીકરાની ક્યારેય સામે પ્રશંસા નહીં કરવાની પ્રકાશભાઈ, એની ગેરહાજરીમાં કરવાની. નંબર 2, પત્નીની ક્યારેય નહીં કરવાની જયેશભાઈ. અને નંબર 3, પ્રત્યક્ષે ગુરવ સ્તુત્યા ગુરુ બેઠા હોય ત્યારે એની હાજરીમાં જ એની પ્રશંસા કરવાની. નીકળી હૈ તો ઓર બોલને દો. જ્યાં સુધી અમારા ગચ્છાધિપતિ અને અમારા ગુરુદેવ હતા ત્યાં સુધી એમને હું મોટો ભાઈ માનતો હતો, ઝઘડા પણ કરતા. જે મુલુનની વાત કરીને એ 5મી બારીમાં ઉતર્યા નીચે, મનાય હોવા છતાં માહોલ જોવા મોટા મહારાજ પચખાણ આપી જગ્યા પર ગયા. મેં કીધું પધારો, ના મારે બેસવું જ. મેં કીધું બેસો તો અહીંયા ટેક્સ લાગે, જીએસટી બોલવું પડે, ભટ્ટાચાર્ય ના પાડીશ. મેં હું કહું છું બોલવું જ પડશે, તમે નહીં બોલો ત્યાં સુધી હું નહીં બોલું. અને એમણે શરૂ કર્યું, બોલતા બોલતા બોલી નાખ્યું. આ મા બોધી ભલે કહેતો હોય કે સિદ્ધિતાપ બહુ રમત રમતમાં થઈ જશે, પણ સિદ્ધિતાપ તમારે કરવાનો જ. માટે એમ નહીં સમજતા રમત રમતમાં, 5, 6, 7 ધરાવવાનું શરૂ કર્યું. મેં કીધું આ તો બોલે છે ને મારી ઘરાકી તોડે છે, મારા ઘરાક વધારવાને બદલે ઘરાકી તોડવાનું શરૂ કર્યું. એટલે મેં કીધું 1 મિનિટ. મેં એમને અટકાવ્યા અને પછી સભાને કીધું, આ મા બોધી તમને કહી શકે, રત્ન સુંદર મહારાજ નહીં કહી શકે, કારણ કે મા બોધીએ ખુદે સિદ્ધિ તક કર્યો છે, એમણે નથી કર્યો. જેણે કર્યો ન હોય ને એ ડરાવે, જેણે કર્યો હોય આગળ વધારે. આવા મીઠા ઝઘડા અમારા બંને વચ્ચે થાય. આજે એક વાત ઓર કહી દઉં કે મારા બંને ગુરુદેવો જ્યારે વડીલ ગુરુઓ ચાલ્યા ગયા છે ત્યારે એમને એક શિરચ્છત્ર તરીકે ગુરુ તરીકે એક દિવસથી અમે ધારેલા છે. જ્યારે પણ જીવનની કોઈ વાતો હોય ત્યારે એમની આગળ અમે ખુલ્લા દિલે મોકળા મને રજૂ કરી શકીએ છીએ. અને જે વિહાર સેવાની વાત કરી એમાં એક લાઈનમાં જો કહી દઉં કે મને વિહાર સેવા ગ્રુપની અંદર મારી બેટરીને વધુ ને વધુ ચાર્જ કરનાર, દેટ મીન્સ બોલીને નહીં લખીને 12 વર્ષથી ચાલતા આ વિહાર સેવા ગ્રુપમાં હાઈએસ્ટ અનુમોદન પત્ર જો કોઈને આવ્યા હોય એકમાત્ર રત્ન સુંદર શ્રી. જેનું બેકિંગ આટલું મજબૂત હોય એનું ડ્રાઇવિંગ કેટલું સરસ ચાલે કે ના ચાલે, ચાલ્યા જ કરશે. આપણે પણ હવે આગળ ચાલીએ.